નમસ્કાર, સંદીપ મહેતા યુટ્યુબરમાં આપનું સ્વાગત છે. આપણી સાથે સંદીપજી જોડાયા છે અને પીઢ નેતા આપણા સુરેન્દ્રનગર જિલ્લાના હંમેશા અવાજ ઉઠાવે છે લોકો માટે, તે ગિરિરાજસિંહ ઝાલા પણ જોડાયા છે. આપણી સાથે અન્ય પણ જોડાતા જશે અને આપણે વાત કરવાની છે સુરેન્દ્રનગરના મુદ્દાને લઈને. ગિરિરાજસિંહ, તમને મારે એ પૂછવું કે સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ કેવું, આરોગ્ય કેવું, બેરોજગારી કેવી? સુરેન્દ્રનગરમાં અત્યારે બેરોજગારીની સંખ્યા હમણે જાણવા મળી છે 2 લાખ છે આપણા જિલ્લામાં. જે રોજગારો યુવાનો ભણેલા, ગ્રેજ્યુએટ, બીએ, એમએબીએસ થયેલા લગભગ વિદ્યાર્થીઓ પાસ થયેલ એવા રોજગાર વગરના 2 લાખ યુવાનો છે. અને શિક્ષણની વાત કરતા હોય તો શિક્ષણ તો એમનું દૂધની ગાય જેવું છે ભાઈ. શિક્ષણમાં જે મોટો ભ્રષ્ટાચાર થાય છે, પ્રાઇવેટીકરણને જે મહત્વ દેવામાં આવે છે અને પ્રાઇવેટ વાળા સ્કૂલના કપડા આપે, દફતર આપે, ડ્રેસ આપે, રિક્ષા વાળો એનો બધું એનું કારણ તકલીફથી આજે લોકોના જે વાલીઓ છે તકલીફ પીવું ભરે છે. લાખ લાખ 1.5 લાખ રૂપિયા ભરે, તમે વિચાર કરો રાજુદાન 1.5 લાખ રૂપિયા ફી એટલે શું? અને તમે એ બધી સ્કૂલો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના દલાલોની છે, વચેટિયાઓ જે શિક્ષણ સંસ્થાઓ સાથે, શિક્ષણ ખાતા સાથે જોડાયેલા છે, શિક્ષણ ખાતા મોટા પાયા પર ભ્રષ્ટાચાર કરે છે. ગિરિરાજસિંહ, આ તો દલા તલવડી જેવું થયું કે મારી વાડી ને મારા રીંગણા જેટલા લો એટલા. તમે મને મને હરિવરામાં, વટવાણમાં, આપણા હરિવરામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં સારું કામ કરે એવા 5 ગણિતો, કોઈ પણ સંસદ સભ્ય, ભાજપ નો ધારાસભ્ય, સુગર પાલિકાના પ્રમુખ નો, કોઈ પણ તાલુકો લો અને કો મને આખા ગુજરાત ની વાત કરો. આ જ પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં, આ પરિસ્થિતિ છે. તો ભૂપેન્દ્રભાઈ શું કરે છે મારે એ જાણવું છે. ભૂપેન્દ્રભાઈ કન્સ્ટ્રક્શન નું મોટા પાયે એમનો બિઝનેસ છે, તો એ કન્સ્ટ્રક્શન નું કરે કે સરકાર અલાવે તમે કહો? એ કન્સ્ટ્રક્શન ની વાયે કેટલો મોટો ભ્રષ્ટાચાર, એમાં એના પૈસા મળતા હોય શું લેવા, આમાં માથાકૂટ કરે. મુખ્યમંત્રી ખાલી કહેવાનો છે, પ્રજા છે યાર, એની મેઇન સીટ ક્યાં છે? દિલ્હી છે, રિમોટ કંટ્રોલ યા છે. હા, રિમોટ કંટ્રોલ યા છે. તમે હવે આવી ગયા. આ તો સંદીપજી, આ રિમોટ કંટ્રોલ શું છે? એ ક્યાં હે રિમોટ કંટ્રોલ વાળી વાત, સંદીપજી બતાવો. રિમોટ કંટ્રોલ એક એસે હે જો દિલ્હી સે ચલતા હે, અલગ અલગ રાજ્યો કે ઉપર બટન દબાયા જાતા હે. રિમોટ કંટ્રોલ કી યહી પસંદ હોતી હે કિ જો વહી સેટઅપ ચલેગા, જો દિલ્હી કા કહેના માનેગા, જો દિલ્હી કે અંડર મે હોગા, ઉસી કો ટિકટ મિલેગી, વહી મંત્રી બનેગા, વહી મુખ્યમંત્રી બનેગા, સબ કુછ વહાં કે કંટ્રોલ મે હોગા. તો જો નેતા હે, એમએલએ હો, એમપી હો, મંત્રી હે, ઉસકો પતા હે કે ઉનકે પાસ કોઈ પાવર નહીં હે, ઉનકે પાસ કિસી ચીજ કા પાવર નહીં હે, વો ચાહ કે ભી કુછ નહીં કર સકતે, ઉનકો ઉપર સાહબ કો પૂછના પડતા હે, ક્યા કરે સાહબ, અબ ક્યા કરે, સાહબ કા આદેશ નહીં આયા હે. यहाँ पर कोई भी घटना हो जाए तो पहले दिल्ली का इंतजार करते हैं कि वहां पे कुछ मैसेज आया, उसके बाद वो टीवी में आके बयान देंगे या कोई कार्रवाई करनी होगी. ये केवल एक राज्य की बात नहीं, जहां जहां भारतीय जनता पार्टी की सरकार है सभी जगह दिल्ली से ही नेटवर्क चल रहा है. यहाँ पे किसको कॉन्ट्रैक्ट देना है, गुजरात में कोई यहाँ पे पुल बनाना हो, कोई रोड बनाना हो, किसको कॉन्ट्रैक्ट मिलेगा, ये सब दिल्ली तय करेगा. यहाँ की सरकार हो, यहाँ के मंत्री हो, उसके अंदर में कुछ नहीं है. रेलवे हो, रेलवे की वंदे भारत ट्रेन चलानी हो, उद्घाटन कौन करेगा? प्रधानमंत्री करेंगे. रेल मंत्री कब आएंगे? रेल का एक्सीडेंट हो जाए तब रेल मंत्री को आके कर देंगे. कहीं भी पुल का उद्घाटन करना हो, सड़क का करना हो, एयरपोर्ट का करना हो, तो उसके लिए दिल्ली है. लेकिन कहां वहां दुर्घटना हो जाए, एयरपोर्ट में पानी टपक रहा हो, रोड पे अयोध्या में खड्डे पड़ गए हो, तब वहां पे दिल्ली नहीं दिखाई देगा, तब वहां के नेताओं को दिखाया जाएगा.
આપને દેખા અયોધ્યા ને પાણી ગયા છે, આ પ્રજાના પૈસા ક્યાં સુધી આ નેતાઓ પોતાના જલસા માટે વાપરશે? ભરતજી, જ્યાં સુધી મિલકત ટોચ મર્યાદો કાયદો નહીં આવે ત્યાં સુધી. 1947 માં ભારત આઝાદ થયો અને 1947 બાદ સમાજવાદ લાવવા માટે જમીન ટોચ મર્યાદો કાયદો લાયા કે 20 એકર થી વધારે જમીન હોય તો એ જ ગામના ભૂમિહીન કિનારો. 1947 પછી જેટલા સંસદ સભ્યો, ધારાસભ્યો, આઈએસ આઈપીએસ અધિકારીઓની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી જપ્ત કરવાનો કાયદો આવે અને એ પ્રોપર્ટી ટોટલ રાષ્ટ્રના હિતમાં આવે તો થાય. મેં માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી માંગી હતી. 1998 માં જે ઉભોડ્યો એની કેટલી મિલકત અને અત્યારે કેટલી મિલકત પણ ખીચા તો ગિરિરાજ સિંહ માંથી જાય છે ને ભાઈ, પ્રજાના ખીચા માંથી પૈસા જાય. આઝાદ ગિરિરાજ છે, ફરીથી ગિરિરાજ છે, આ પૈસા ક્યાંથી આવે છે? ફરીથી આંદોલન કરવું પડશે, ફરીથી ઘરે ઘરે થી લોકો બહાર માગવું પડશે અને કેવું પડશે, ચોરો ભારત છોડો. હા, તો આ ચોર ક્યારે બંધ થશે? આપણા ખીચા ચોરતા ક્ષત્રિયો પાસેથી અમને ગાય લીધી અને તમે પ્રોપર્ટી બનાવી, અમને અમારી જમીન પાછી આપો. હા, કાં તો અમે અવાજ ઉઠાવશું, અમને અમારી જમીન પાછી આપો અને કાં તો કેમની જમીન જપ્ત કરો. ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે હરિયાણામાં, તો ગુજરાતના ખેડૂતો કેમ આવું આંદોલન કરી શકતા નથી? ઇક્વાલિટી, આજ ઇક્વાલિટી કાં હે? એક એક વર્ગ કાં હે ઓર દૂસરા વર્ગ કાં હે? આપ રાહુલજી કો બતાઓ કે ભારત કે 542 રાજા મહારાજાઓ ને ઉસકી પ્રોપર્ટી દે દી ઓર આજ હમારે 542 કી પ્રોપર્ટી કાં હે? રાહુલજી કો બોલો, એ સવાલ ઉઠાયે. એ તો દાન દીધી હોય દીધું, એ યાદ કરવાનું ના હોય. આપણે ભરતજી, આપણે આપવા માટે જ આવ્યા છીએ એટલે આપીને હોય જ, હવે તો આપીને રાજી થઈ જાય. હવે તો અમે પાછું લેવાના છીએ, અમારી પ્રોપર્ટી અમે પાછી આપો, અમે પાછું લેવાના છીએ. પણ આ તમે ચોરના હાથમાં આપી દીધું પછી શું કરશો? ગિરિરાજજી, અમે એકતા સમાનતા ને ન્યાય માટે હજી પણ અમે અમારી જમીન હજી અમારા નામે છે તો અમે પાછી નથી લીધી અને લેવાના પણ નથી. એનું નામ જ ત્યાગ તપસ્યા ને બલિદાન. પણ આ તો દેશની ધરતી વેચીને રાષ્ટ્રવાદ ની વાતો કરે છે, એટલા માટે કેવું પડે છે? મતલબ તમે પૂછ્યું પૈસા ક્યાંથી આવે? ભારતીય, હા ભારતીય આજે મોટા મોટી પાર્ટી બની ગઈ, ભારતીય જનતા પાર્ટી બીજેપી આજે સૌથી રીચ પૈસા વાળી. હા, અને 9,000 કરોડ નું ફંડ ભેગું કરી લીધું, કોરોના માં લઈ લીધા, નોટબંધી માં લઈ લીધા, બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક આ લોકો પૈસા લઈ લીધા પ્રજા પાસેથી. અને એના માટે દરેક મુખ્યમંત્રી જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે એનો મુખ્યમંત્રી સારે માત્ર ને માત્ર આંગળી કરવા માટે જ હોય છે, માત્ર ને માત્ર મંત્રીઓ એમને સહી કરવા માટે જ બનાવવાના હોય છે, એમનો આદેશ નું પૂરેપૂરું પાલન કરવું પડે. જો ન ન પૂરું કરવામાં આવે અને ક્યાંક પણ જો વિરુદ્ધમાં જાય તો એના ઘરે પણ ઈડી સીડી આઈડી બધું આવે. કે ઉદ્યોગપતિઓ દેશ ચલાવી રહ્યા છે રાજુભાઈ, આ તો હું તમને ચેલેન્જ મારી કહું છું અને અભિમાન થી કહું છું કે આખા દેશમાં જે ક્ષત્રિય સમાજ નું આંદોલન એમાં ભરતસિંહ હું સમજ છું. આંદોલન થયું એટલે 240 એચપી છે, એટલે વાંચતા લેવડાવે, વાંચતા અને હજી વાંચતા લેવડાવશે. તમે એવું ન વિચારતો, તમારો ધંધો કરવો હોય તો બોર્ડ મારવું પડે, નામ લખવું પડે, જાતિ બતાવવું પડે. તમે વિચાર કરો, આ ધંધા તો પહોંચી ગયા. હવે પછી ધંધા હોય તો ખેડૂત ગમે એવું હોય એને વાંચતા લેવાનો. પણ આ ક્ષત્રિય ક્ષત્રિય હોય તો પોતાનો ધર્મ નિભાવ્યો, માની લો પ્રજા માટે નિભાવ્યો કે એમના માટે નિભાવ્યો, જે કર્યું એ સારું થયું.
પણ હું એમ કહું છું કે આ જે ખીચા ભરાઈ રહ્યા છે નેતાઓના, આપણને તો જો આ સુરેન્દ્રનગર જિલ્લામાં આ જે હોસ્પિટલ છે કોઈ દી હાલત સુધરી નહીં, આવી રીતે શિક્ષણની હાલત સુધરી નહીં, કેટલી નિશાળીઓ બંધ થઈ ગઈ, આ જ બધું થવાનું છે? આવા જ નેતાઓને આપણે સહન કરવાના છે ગિરિરાજ? એનું કારણ આપણે છીએ, મોકલી દે પછી તમે કઈ બોલી સુધી કઈ કરી શકતા? તમે એક નગરપાલિકા આવે તો પત્ર દેવા જાઓ, તમારે આંજે ઘરે પોલીસ આવે, આ તમે વીજે અમે મૂકીએ ને તો વીજે આંજે રાખતે અમારા ઘરે પોલીસ આવી બેઠી હોય, કોઈ પણ સંમેલન હોય ભાજપ નું, મોદી આવતા હોય અથવા તો કોઈ પણ મુખ્યમંત્રી આવતા હોય તો રાતે મારા ઘરે હજી આજની તારીખમાં બે પોલીસ મૂકી દે છે. મારી તમામ માહિતી એકઠી કરી મારા આંદોલનને પચડી નાખવામાં આવે છે, મારી પચડી દબાવી નાખવામાં આવે છે. તો સામાન્ય માણસ, ગરીબ માણસ કોઈ પણ હોય, એનું આંદોલન શું લેવા દે? એ શું કરે? તો ભરતજી, આ કાળા અંગ્રેજોને ક્યારે છુટકારો મળશે? આ કાળા અંગ્રેજો આપણે આને માની છે, બહુ અત્યારના જે સત્તાધીશો છે એ કાળા અંગ્રેજો છે. અત્યારે ઇન્ડિયા ગઠબંધન નું માળખું મોટું થયું છે, ઇન્ડિયા ગઠબંધન. હવે ઇન્ડિયા ગઠબંધન જે રીતે ભારતીય જનતા પાર્ટી આરએસએસ બળદંગલ વિરોધ કરતા હતા, એ રીતે ટોટલ ઇન્ડિયા ગઠબંધને એક જ પૈસાનો હિસાબ આ લોકસભામાં માંગવો પડે, અને પછી ભ્રષ્ટાચાર હટાવો, દેશ બતાવો. પેલો બાબા રામદેવ બેઠો તો એવી રીતે બીજા કોઈ લોકો જાગૃત થાય. અને ભારતીય બિહારમાં ઇન્ડિયા ગઠબંધને જે આંદોલન કર્યું જોઈ લેજો. સંદીપજી, સંદીપજી, એ કોંગ્રેસ કા નયા તેવર હૈ કૈસા રહેગા લોકો કે લિયે? કોંગ્રેસ કા નયા, ઉસકા જો તેવર નયા લગતા હૈ, નયા તેવર લગતા હૈ યે રાહુલ વાલા, નહીં ડરના, નહીં ડરાના. સંદીપજી, કોંગ્રેસ જો ઇસ સમય વિપક્ષ મે આઈ હૈ, રાહુલ ગાંધી પ્રતિપક્ષ કે નેતા બને, સબ સહમતિ સે બને જી, ઉસ ચીજ સે ભારતીય જનતા પાર્ટી ઘબરા ગઈ. ઉનકો લગ રહા હૈ કે યે નેતા જો હૈ રાહુલ ગાંધી, વો ડરને વાલે નહીં હૈ. ઉનકે ઉપર કિતના ભી કરો, આપ કેસ કરો, उनके ऊपर हजारों करोड़ रुपया लगाकर सोशल मीडिया में उसको बदनाम किया गया, पप्पू बनाया गया, तो भी वो अपने बाहर निकल गए केवल एक यात्रा से. और वो नेता ऐसा है जो देश की आम जनता है, जो गरीब प्रजा है, उसके बीच में जाते हैं, उसकी आवाज सुनते हैं, उसकी मांग को लेकर हर जगह उठाते हैं, सत्ता से सवाल करते हैं, जो सत्ता गलत करती है उसके बारे में बात करते हैं, जो गरीबों की तकलीफ है वो संसद में यदि कोई उठाता है तो राहुल गांधी उठाते हैं. राहुल गांधी सेना का हो मुद्दा, हो अग्निवीर का, हो किसानों का, हो बेरोजगारों का, हो युवा हो, सभी के पास जाते हैं. जब इधर अंबानी की शादी हो रही थी तो राहुल गांधी यहाँ पे गरीबों के यहाँ जाके वहां पे उनका दुख दर्द समझ रहे थे, उनका मुद्दा उठा रहे थे. कांग्रेस का जो मैनिफेस्टो था वो गरीबों के साथ पूरे देश में से उठाया हुआ था कि देश की जनता की क्या समस्या है, वो मुद्दे के ऊपर कांग्रेस लड़ी. और भारतीय जनता पार्टी को पता चल गया कि अब उनका धंधा पुराना हिंदू मुस्लिम का धर्म के नाम पर, नफरत के नाम पर अब चलने वाला नहीं है, क्योंकि देश की जनता को भी पता चला कि बेरोजगारी चरम सीमा पर है, भ्रष्टाचार है, और हमारी आवाज कौन उठा रहा है? कांग्रेस उठा रही है. तब भारतीय जनता पार्टी अब अपना अलग अलग रूप दिखाकर किस प्रकार से फिर से नए स्टाइल में नया वर्जन दिया हिंदू मुस्लिम का, जो कावड़ यात्रा के रूप पे दिखाई दे रहा है. आम भी मुसलमान हिंदू हो गया, केला भी हिंदू मुसलमान करने लगे. तो इसका अंत क्या है? क्या लोगों को हिंदू मुस्लिम करने से पेट भर जाएगा? क्या उसको अच्छी नौकरी मिल जाएगी? अग्निवीर की बात हो, वो शहीद हो तो उसको शहीद का दर्जा नहीं, उससे लोगों का घर नहीं चलता है. केवल सुनने में लोग दूसरे के ऊपर बुलडोजर चलाओ, व्यक्ति के ऊपर पहचान देखकर, इनके नेता ही खुद ही बोलते हैं कि कपड़े से पहचाने जाते हैं,
शमशान कब्रिस्तान उसके ऊपर राजनीति हुई और देश को कहां ले आए और देश की जनता भी उसमें उतनी ही हिस्सेदार है, लेकिन जनता की आंख खुली ले खुली। संदीप जी आ जातिवाद नु जहर छे તે એક રાજકારણમાં મહત્વનો રોલ ભજવી રહ્યું છે। હવે મારે એટલું શોર્ટ તમને કહીને આ વાતને આપણે પૂરી કરીશું કે સુરેન્દ્રનગર સુંદર બને માટે શું કરવું। નાનો એવો પ્રશ્ન છે કે સુરેન્દ્રનગર બને, સારું બને, સુંદર બને માટે નેતાઓ કેટલા જવાબદાર, અધિકારીઓ કેટલા જવાબદાર, નાગરિકો કેટલા જવાબદાર ને શું કરવું પડે શોર્ટ ફરજથી। સુરેન્દ્રનગર ને સુંદર બનાવવા માટે ગુજરાત થી સુરેન્દ્રનગર માં એક ગામના એક વ્યક્તિને બોલાવો, એ 542 લોકોની આપણે રાય લેવી અને એને કહેવાય સુરેન્દ્રનગર ની સંસદ। સુરેન્દ્રનગર ની સંસદ આપણે બોલાવી, એ લોકોના સવાલો લઈને આપણે રાહુલજીને પણ આપી અને નરેન્દ્રભાઈ મોદીને પણ આપી, તો તાત્કાલિક અસરથી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં સુંદર બનાવવા માટે પેલા આપણે ક્લીન સિટી જાહેર કર્યું હતું વઢવાણ સુરેન્દ્રનગર, પછી એક નગરપાલિકા કરી, પછી અત્યારે મહાનગરપાલિકાની જાહેરાત કરી છે, કોઈ હજી જાહેરનામું નથી બહાર પડ્યું કારણ કે નવી મતદારી હતી, થાય ચૂંટણી થાય ત્યારબાદ એની જાહેરનામું ચૂંટણીનું પડે, આનાથી ફાયદો કઈ નથી થયો અત્યાર સુધી, માત્ર ને માત્ર નુકસાન થયું અને લોકોને ટેક્સ દ્વારા લૂંટવામાં આવ્યા છે। એટલે સારું કરવા માટે આ લોકોએ અધિકારી એવો કડક મૂકવો પડે, કલેક્ટર સારો એવો મૂકવો પડે, કમિશનર સારો મૂકવો પડે, એ માટે આ સંસદ બોલાવવી જરૂરી છે। ગિરિરાજજી આ સંસદ બોલાવવાની જે વાત કરે છે પ્રજાની સંસદ, એ બોલાવશું તો જ આ નમશે। સુરેન્દ્રનગર ની સંસદ બોલાવવા માટે 10 દિવસ તમારે યાર ગામને આપણે હું આવીશ લોલીપોપ આપી છે આપણને ભારતીય જનતા પાર્ટી કે તમે મહાનગરપાલિકા આપી, પણ એમાં મને ક્યાંય બેસતું નથી, આ તો એનાથી વધુ પ્રજા પીડાય છે, જમીનો વરસાદ ની જમીનો આ બધાની જમીનો જે મૂળચંદ્રિલા આ બધી જમીનોના ભાવ વધારવા માટેનો એક પ્લાન છે અને વધુ વધુ પૈસા વાળા થાય અને એમને જમીનો એમનું હિત જળવાય એવું કામ કરી લીધું એમ। મોટો એમના હિતની વાત કરી લીધી, એટલે આ માટે ફાયદા માટે છે, કોઈ સોસાયટી વર્ક માટે છે જ નહીં, એટલે સુંદર બરોબર છે સુંદર સપનું બની શકે નહીં। જી આ અંગ્રેજોને કાઢવા પડશે, આપણે નવું બધું વિચાર શ્રેણી વાળા લોકોને આ લાઈન માં લાવવા પડશે, વાત કરવી પડશે, મીડિયા આપણી વાત તો મૂકશે નહીં। આ બધા જમીન વાળા હતા સુરેન્દ્રનગર માં રહેવા આવ્યા ના, અહીંયા આવીને ત્યાં આવીને બન્યા, આપણે મને અરે એમને એમને ચંપલ ની પટ્ટી બે જુદા કલર ની હતી, પ્રજા મારો પરમેશ્વર ત્યાં સુધી પ્રજા સુધરશે નહીં, નકામ
સંદીપજી અહીંયા આપણી ચર્ચા ગિરિરાજજી તમે જોડાયા બદલ આભાર, ભરતજી આપનો પણ આભાર. આ ચર્ચા થોડી લાંબી થઈ ગઈ છે અને અહીંયા આપણે ચર્ચાનો અંત લાવીશું. જય હિન્દ, જય ભારત.